ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારની આરતીથી લઈને સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પવિત્ર સ્થાન પર હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, તેથી ત્રિવેણી સંગમ પર પિતૃતર્પણનું પણ અનેરું મહાત્મય છે. ત્યારે શુભ અવસર પર શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પિતૃતર્પણ પણ કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ 56 કોટી યાદવોના મોક્ષાર્થે અહીં તર્પણ વિધિ કરી હતી. જ્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અને સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. હજુ પણ આવનારા દિવસોમાં ભારતના ધજા પતાકા સમગ્ર વિશ્વમાં લહેરાય એ પ્રકારે સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે અને ભારત વધુ ઉન્નતિ કરે અને ભગવાન સોમનાથના આશીર્વાદ સમગ્ર જનતા ઉપર ઉતરે, સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે.